देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों शरीर पर चरबी ना थर जमा थवानू कारण शू? पहला तो आपणे एनू कारण जानवू पड़े। मुख्य त्रण कारणों से नंबर एक छे, आपणे शरीर नी जेटली कैलेरी नी जरूर छे एना करता वधारे कैलेरी नो जरूर खोराक आपणे लईए त्यारे जे वधारानी जे कैलेरी छे एनु जे लीवर छे चरबी में रूपांतर करी दे छे अने शरीर उपर चरबी ना थर जमा थाय छे। एटले मित्रों हुं घणीवार कहुं छुं કે આપણે ખાવા માટે જીવવાનું નથી પણ જીવવા માટે ખાવાનું છે। એટલે શરીરને જેટલી જરૂર છે એટલો જ ખોરાક આપો, એક્સ્ટ્રા વધારાનો ખોરાક આપતા નહીં। નંબર બે છે મેટાબોલિઝમ સિસ્ટમ। એ સિસ્ટમ જેની ડાઉન હોય એટલે કે ચયાપચયની ક્રિયા એ ડાઉન હોય ત્યારે ચરબીનું દહન થતું નથી અને જે દહન થયા વગરની ચરબી છે એ શરીર ઉપર જમા થાય છે। અને નંબર ત્રણ કે વારસાગત હેરિડિટીમાં જેના મધર ફાધરની બોડી વધારે હોય અને વારસાગત એક ડીએનએ જીનમાં એ આવ્યું હોય તો એનો ઈલાજ 99% અશક્ય હોય છે હેરિડિટીમાં હોય તો। પણ પહેલાં બે કારણો મેં કહ્યા એ કારણોને આપણે દૂર કરી શકીએ અને ઓબેસિટીમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ। મિત્રો એક ફાઈબર કે જે આપણા પેટને હંમેશા ભરેલું રાખે છે, ભૂખ લાગતી નથી અને કુદરતી રીતે જ્યારે ફાઈબર વધારે લઈએ છીએ ને ત્યારે ખોરાક ઓછો લેવાય છે અને પેટમાં ઓછી કેલેરી જવાથી કેલેરી એક્સ્ટ્રા વધતી નથી અને ચરબીના થર જમા થતા નથી। અને નંબર બે છે મેટાબોલિઝમ સિસ્ટમ બૂસ્ટ થવી જોઈએ તો એનાથી આપણી ચરબી ઓછી થાય। એક એવી વસ્તુ છે કે જે હરતા ફરતા આખો દિવસ જેટલી ખવાય એટલી ખાવાની મિત્રો, અને એ વસ્તુનું નામ છે અળસી, જેને આપણે મુખવાસમાં વાપરીએ છીએ। શેકેલી અળસીનો ઉપયોગ કરવાનો છે, એક ડબ્બો ભરી રાખવાનો, દિવસમાં કલાકે કલાકે તમને એમ થાય અડધો કલાક થાય એટલે મૂઠો લઈ અને બે ચાર ચમચી મોઢામાં નાખીને બરાબર ચાવી 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 અને ઉતારી દો, એક ટેવ પાડી દો। હરતા ફરતા દિવસમાં 10-15 વખત જેટલી વખત ખવાય એટલી વખત અળસી ખાવાની મિત્રો। અળસીમાં બીજું કશું નથી, કોઈ વિટામિન મિનરલ્સ નથી, અળસીમાં બે જ વસ્તુ છે, એક છે ભરપૂર માત્રામાં ફાઈબર છે, એટલે ફાઈબર હોવાથી તમારું પેટ ભરેલું રહેશે અને કુદરતી રીતે ખોરાક ઓછો લેવાશે અને કુદરતી ખોરાક ઓછો લેવાશે તો બધે એક્સ્ટ્રા કેલેરી નહીં રહે તો ચરબીના થર જામે નહીં। અને બીજું છે એની એક અળસીનો ગુણ છે એ મેટાબોલિઝમ સિસ્ટમને બૂસ્ટ કરે છે, અપ કરે છે, એટલે જે જમા થયેલી ચરબી છે ને એને બાળવાનું કામ કરે છે। એટલે ઘણા લોકો કહે છે કે અળસી છે ને ગરમ ગરમ સ્વભાવની છે, ગરમ છે એનો 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 જે સ્વભાવ છે ને ઉષ્ણ છે, તીક્ષ્ણ છે, એટલે મેટાબોલિઝમ સિસ્ટમને અપ કરે છે, એટલે કુદરતી રીતે મેટાબોલિઝમ અપ થાય એટલે ચરબી ઓગળવા લાગે અને ચરબી ઓછી થાય। તો આ એક વાત થઈ। બીજી વાત કહું, રાત્રે સૂતા પહેલાં 1/2 ચમચી તજનો પાવડર અને 1/2 ચમચી મધ એ એક ગ્લાસની અંદર હુંફાળા પાણીમાં ગ્લાસમાં એને ઓગાળવાનું, ઓગાળીને સૂતા પહેલાં પી જવાનું, એક નિયમ બનાવી દો। અને યોગની વાત કરું તો અત્યારે હું બેઠો છું, જે વજ્રાસનમાં બેઠો છું મિત્રો, હું કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરતો નથી, એ 2-4 આસન કરું છું અને થોડા ઘણા પ્રાણાયામ કરું છું, બાકી બને ત્યાં સુધી હું આખો દિવસ આ વજ્રાસનમાં જ બેસું છું। અને હું તો યાર સ્કૂલમાં જઉં ને, મારી સ્કૂલ ચાલુ હોય તો સ્કૂલમાં હાડાને ખુરશીમાં હોઉં છે અને આ રીતે જ બેસી જઉં છું, આ રીતે ટેવ જ પડી ગઈ છે, એક 30 વર્ષથી છેલ્લા 30-35 વર્ષથી આ ટેવ પડી જાય, ખુરશીમાં આ રીતે બેસી જઉં છું। એટલે કદાચ મને એવું લાગે છે કે મારું વેઇટ નથી વધ્યું એની પાછળનું કારણ હું આ વજ્રાસનને માનું છું। એટલે તમે પણ દિવસમાં જ્યારે જ્યારે બેસવાનું થાય ત્યારે હંમેશા વજ્રાસનમાં બેસવાની ટેવ પાડી દો, કારણ કે વજ્રાસનમાં તમે બેસવાની ટેવ પાડશો તો એનું સાયન્ટિફિક રીઝન કહું તમને કે 2 લિટર જેટલું લોહી જે છે ને એનું સર્ક્યુલેશન નીચે થતું નથી, 2 લિટર જેટલું જે બ્લડ છે એ આપણી પેટને હોજરીને મળે છે
અને એ એ અહીંયા મળવાથી બ્લડનો સપ્લાય વધારે થવાથી મિત્રો જે પેટ ઉપરની ચરબી જે છે ને એ ઓગળવા લાગે છે. આ વજ્રાસનનો મોટામાં મોટો ફાયદો છે. એટલે આ એક ખાસ તમે ટેવ પાડી દેજો. આટલું જ તમે એપ્લાય કરશો મિત્રો, અને ખાવામાં ડેરી પ્રોડક્ટ તળેલી વસ્તુ બસ એટલી ઓછી ખાવાની, બાકી શિયાળો છે, શાકભાજી સલાડ છે, ભરપૂર માત્રામાં પેટ ભરીને ખાવાની છૂટ છે. કોઈ ડાયટ કરવાની, કોઈ ભૂખ્યા રહેવાની જરૂર નથી. તમે દાળ ભાત શાક રોટલી ખાઓ, જોડે સલાડ ખાઓ, ફ્રૂટ ખાઓ, આ બધું તમારે ભરપેટ ખાવાનું રાખો. પણ બને ત્યાં સુધી 50% સલાડ અને ફ્રૂટ લો, 50% તમે છે તે ખોરાક લેશો. બસ આટલો નિયમ પાડશો મિત્રો તો હું નથી માનતો કે તમારું વજન ઓછું થતાં કોઈ રોકી શકે. 100% તમે આજે વજન માપી લેજો અને મહિના પછી તમે વજન માપજો. પણ એક મહિનો સતત આને ફોલો કરવું પડશે મિત્રો. 2 દિવસ ફોલો કરો, પછી વચ્ચે 2 દિવસ તમે બ્રેક કરો, અને પછી 2 દિવસ ફોલો કરો, તો રિઝલ્ટ નહીં મળે. કારણ કે સતત પરિશ્રમનો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એવી રીતે સતત અભ્યાસનો પણ કોઈ વિકલ્પ નથી. એટલે આને સતત અભ્યાસ તો તમારે કરવો જ પડશે મિત્રો. કહેવાય છે કે એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, ધરકરમ ધર્મના બાંધ્યા બળદિયા, કાંઈ ના જાણું કાંઈ ના જાણું. મિત્રો કુદરતને પણ ફોલો કરો, ભગવાન મારું ને તમારું ગાડું જ્યાં લઈ જાય કર્મ અને ધર્મના પૈડા ઉપર, તો એ પ્રમાણે જીવનમાં આનંદ માનો. અને ભગવાન જે કંઈ સંજોગો મોકલે છે કુદરત મારીને તમારી સામે, એ સંજોગોનો સહર્ષ સ્વીકાર કરો, આનંદથી સ્વીકાર કરો. એ સારા સંજોગો હોય કે ખરાબ સંજોગો હોય, એને સ્વીકાર કરતા શીખો તો જીવનમાં મિત્રો ડિપ્રેશન, ટેન્શન કે દુઃખનો તમને અનુભવ નહીં થાય અને જીવન જીવવાની મજા આવશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલા, જય ભારત, જય હિન્દ. મિત્રો તમારા માટે એક સુંદર ભેટ લઈને આવ્યો છું. છેલ્લા 6 મહિનાથી મારી ચેનલ ઉપર એક મારું મૂવી કે જેની કથા, પટકથા, સંવાદ, ડાયરેક્શન, ગીત સંગીત બધું જ આ મનહરભાઈનું છે. અને એવું એક મૂવી મેં અપલોડ કર્યું છે, મારું પોતાનું મૂવી, સમાજને ભેટ આપી છે. અને મિત્રો 6 મહિનામાં 6 લાખ લોકોએ નિહાળી છે ફિલ્મ. એ મૂવી જે છે મિત્રો એ એટલી સેન્સિટિવ મૂવી છે કે જેને સેન્સર કરતાં કરતાં સેન્સર બોર્ડના ચેરમેન પણ રડી પડ્યા હતા મિત્રો. અને ભૂતકાળમાં ગુજરાતના બધા જ થિયેટરો ઉપર જેને હાઉસફુલના પાટિયા ઝૂલાવ્યા છે, જેની અંદર એક ગરીબ અને વિધવામાની વેદનાને વાચા આપવામાં આવી છે. મિત્રો ગમે એવો પથ્થર હૃદયનો માણસ હોય ને તો એના સંવાદો સાંભળી અને એના રૂવાડા ખડા થઈ જાય મિત્રો. એના ગીતો સાંભળી મારા તમારી આંખના ખૂણા પણ ભીના થઈ જાય. આવી હું ગેરંટી આપું મિત્રો કે આ મૂવી જોયા પછી આ દુનિયાનો કોઈ પણ દીકરો પોતાના મા બાપને સપનામાં પણ ઘરડા ઘરમાં મોકલવાનો વિચાર સુદ્ધા નહીં કરે એવી એક સફળ મૂવી. પરિવાર સાથે બેસી અને તમે જુઓ અને એમાંથી જે કંઈ બોધ લેવા જેવો હોય, જે કંઈ સંસ્કાર લેવા જેવા હોય એમાંથી લો. મિત્રો મારા મૂવીના હું મારા મોઢે વખાણ કરું એના કરતાં મારી ચેનલ ઉપર અથવા તો યુટ્યુબ ઉપર મમતા રૂવે મારા દલડે એ સર્ચ કરજો એટલે એ મૂવી તમને જોવા મળશે. એની કોમેન્ટ બોક્સની અંદર જે કોમેન્ટો છે ને એ કોમેન્ટો વાંચશો ને એટલે આ મૂવી જોવા જેવી છે કે નહીં એ મિત્રો તમને ખબર પડી જશે. વારંવાર જોવાની ગમે એવી આ મૂવી બધા જ પરિવાર સાથે માનો એવી હું આશા રાખું છું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ.